નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? ચાલો બાળકો, હવે તમે ધોરણ એકમાં પ્રથમ સેમેસ્ટર પૂરું કરીને હવે બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરી રહ્યા છો. બાળકો, તમે દિવાળીનું વેકેશન ખૂબ રીતે માણ્યું. અમુક લોકો ફરવા ગયા હશે, અમુક લોકો મામાના ઘરે ગયા હશે, અમુક લોકો બધાએ અલગ અલગ સંબંધોના ઘરે જઈને રમ્યા અને ખૂબ ફર્યા હશે. તો હવે બાળકો, તમારું વેકેશન પૂરું થઈ ગયું છે. બાળકો, હવે તમારે તમારા ધોરણ એકના પાઠ્યપુસ્તકો અને ભણવામાં ધ્યાન દેવાનું છે. તો બાળકો, હવે આપણે સેમેસ્ટર એકમાં વિષય સામાન્ય જ્ઞાન ધોરણ એકમાં 1 થી 13 પાઠ સુધી સામાન્ય જ્ઞાનમાં આપણે પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો બાળકો, હવે બધાએ પોતપોતાની સામાન્ય જ્ઞાનની બુક્સ ખોલો, જેમાં બાળકો હવે આપણે પાઠ નંબર 14 વિશે આજે ભણીશું. તો કે બાળકો, પાઠ નંબર 14 ઉપર ભૂરા આકાશમાં, તો કે આપણે નીચે ધરતી અને ઉપર આકાશ હોય છે બાળકો, તો જે આકાશ છે તેમાં કઈ કઈ વસ્તુ સમાયેલી છે કે જે અવકાશમાં ચાંદો, સૂરજ, તારા, મેઘધનુષ્ય, વરસાદ, વીજળી આ બધા અલગ અલગ જીત સમાયેલા છે, તેના વિશે આપણે થોડોક આજે અભ્યાસ કરીશું. તો કે ચાલો બાળકો, ચાલો આપણે ઊંચે આકાશમાં સવારી કરવા જઈએ. આકાશમાં આવેલી ઘણી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે તમે જાણી શકો છો. અહીં આપણને આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો કે બાળકો, જો અહીં આપણે બોક્સ આપેલા છે તેમાં છે વાદળ, ચાંદો, વીજળી, તારા, સૂરજ, મેઘધનુષ્ય અને વરસાદ. તો કે હવે બાળકો, પહેલું છે વીજળી. તો જો બાળકો, તમને અહીં ચિત્ર આપેલું છે, આમ જો કેવી આમ થાય એવી વીજળી છે. તો કે બાળકો, આપણે વરસાદની ઋતુ હોય ત્યારે આકાશમાં વરસાદ ચાલુ હોય, વરસાદ ગાજતો હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભગવાન દડે રમે છે. પણ એ ભગવાન દડે નથી રમતા બાળકો, એ વરસાદ થાય ત્યારે એ ગાજ હોય છે અને સાથે વીજળી થાય છે. બાળકો, વીજળી થાય પછી થોડોક સમય પછી તરત ગાજનો અવાજ આવે છે. તો કે એ વીજળી છે એ શેમાં સમાયેલી છે બાળકો? તો કે આ જે આપણે આકાશ આપેલું છે તેમાં એક વીજળી પણ સમાયેલી છે. તો કે બીજા નંબરમાં છે બાળકો વાદળ. તો કે બાળકો, વાદળ તો આપણે અત્યારે જોતા જોઈએ છીએ. આ વીજળી છે અને અને મેઘધનુષ્ય છે એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે બાળકો, પણ વાદળ તો બાળકો આપણે સતત જોતા જોઈએ છીએ. કારણ કે આકાશ તો શેનું બનેલું છે? વાદળોનું જ બનેલું હોય છે. તો કે જો આવું વાદળનું ચિત્ર છે ત્યાં પણ એ દરરોજ જોઈએ પણ છીએ. તો કે હવે બાળકો, આવે છે ત્રીજા નંબરમાં, જોવો જોઈએ બાળકો, ચાંદો. તો કે બાળકો, આપણે સૂરજ છે એ સવારે ઉઠીએ ત્યારે સૂરજ ઉગતો હોય છે અને જ્યારે સાંજ પડે ત્યારે સૂરજ ઢળી જાય અને રાત પડે ત્યારે ચાંદો નીકળે છે. તો કે બાળકો, આપણે રાતે પણ ચાંદાને નિહાળીએ છીએ. જોવો તે ચાંદો આપણે દેખાય છે. તો કે હા, ચાલો હવે એના પછી છે બાળકો સૂરજ. તો કે જોવો બાળકો, વાદળમાંથી સૂરજ આમ ઉગી રહ્યો હોય તેવું ચિત્ર આપણને દેખાય છે. તો કે હા, તો કે બાળકો, સૂરજ પણ એક આકાશમાં સમાયેલી વસ્તુ છે જે સવાર પડે ત્યારે ઉગે છે અને સાંજ પડે ત્યારે સૂરજ આથમી જાય છે. તો બાળકો, હવે આવે છે પાંચમું વરસાદ. તો કે બાળકો, આપણી 3 ઋતુઓ હોય છે, ચોમાસું, ઉનાળો અને શિયાળો. બાળકો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, વરસાદની ઋતુ પૂરી થઈ ગઈ છે. તો જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે આકાશમાંથી વરસાદ આવે છે. જોવો બાળકો, વરસાદનું ચિત્ર આપેલું છે. જો વરસાદ પડે છે તેથી ગાડીઓ અને રસ્તાઓ બધા પાણીથી ભરાઈ ગયેલા છે, એટલે વરસાદ પણ એક આકાશમાંથી ન જ આવે છે. તો કે હવે બાળકો, આવે છે છઠ્ઠા નંબરમાં તારા. જો બાળકો, આકાશમાં એકદમ આકાશ રાતે છે આકાશમાં અંધારું થઈ જાય એટલે આપણને કાળું કાળું લાગવા માંડે છે અને તેમાં સરસ વ્હાઇટ ધોરા કલરના તારાઓ ટમટમ ટમકે છે એટલે એકદમ મસ્ત સુંદર વાતાવરણ જેવું લાગે છે. બાળકો, કેવા સરસ તારાઓ ટપકે છે. જો આપણે તારાઓ પણ જોવા અને આપણે અલગ અલગ તારાઓને ગણવા ખૂબ ગમે છે, પણ તારાઓને આપણે ગણી શકીએ નહીં કારણ કે એ અગણિત વસ્તુ છે. તો આ છે તારા જ, એ પણ તેમાં સમાયેલા છે બાળકો આકાશમાં.
હવે આવે છે બાળકો સાતમું મેઘધનુષ્ય. તો કે બાળકો મેઘધનુષ્ય છે એ એક ચોમાસામાં જોવા મળે છે અને જો બાળકો એ એકદમ આકાશમાં મેઘધનુષ્યનું ચિત્ર હોય છે ત્યારે કેટલું મસ્ત મેઘધનુષ્યનું ચિત્ર દેખાય છે. જે મેઘધનુષ્ય સાત રંગોનું બનેલું હોય છે, તો કે લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, નીલો એટલે કે ગળી જેવો અને જાંબલી, આવા સાત કલરનું મેઘધનુષ્ય ખૂબ સરસ આકાશમાં રંગબેરંગી ચિત્ર દર્શાવે છે. બરાબર બાળકો, હવે અહીં આપણે સાત વસ્તુઓનો અલગ અલગ અભ્યાસ કર્યો બાળકો, વીજળી, વાદળ, ચાંદો, સૂરજ, વરસાદ, તારા અને મેઘધનુષ્ય. તો કે આ બધી ઉપર ભૂરા આકાશમાં જે વસ્તુઓ હોય છે અલગ અલગ, એ વસ્તુઓ આપણે ઓળખી. બાળકો હવે તમને અમુક અમુક વસ્તુઓની ખબર ના હોય તો તમારા મમ્મીને પૂછી અને આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવો અને આ બધી વસ્તુઓ જોવી અને જાણવી ખૂબ જરૂરી છે, જેથી બાળકો તમને આ માહિતી તો જિંદગીભર બાળકો તમારે યાદ રાખવાની છે. કારણ કે આ માહિતી એવી નથી કે ચોપડિયું જ્ઞાન છે. વીજળી, વાદળ, ચાંદો એ તો બધું આપણે જ્યાં સુધી મરણ જન્મ થાય ત્યાં સુધીનું છે. એટલા માટે આ બધી વસ્તુઓ તમારે ખાસ બાળકો યાદ રાખવાની છે. ચાલો નમસ્તે બાળકો, હવે આપણે સામાન્ય જ્ઞાનમાં યુનિટ નંબર 15નો આગળના પીરિયડમાં અભ્યાસ કરીશું. નમસ્તે બાળકો.